नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय ऑनलाइन शिक्षण में तमारू स्वागत छे। आज आपणे भणीशुं धोरण 4, विषय छे सामान्य ज्ञान। एमां पाठ 9 जोईए, भारतना राज्यों अने तेमनी राजधानी। विभाग अ राज्यों अने विभाग ब राजधानीने जोड़ो। विभागोमां आपेला बॉक्समां विभाग ब नो साचो जवाब लखो, साचो नंबर लखवानो छे तमारे। विभाग अ छे एमां बधा राज्यो आપ્યા છે અને વિભાગ બ છે એમાં રાજધાનીઓ આપી છે। તો પહેલું જોઈએ આપણે અરુણાચલ પ્રદેશ, એની રાજધાની કઈ છે તો કે ઈટાનગર, એટલે બોક્સમાં 6 આપ્યું છે। પછી ત્યાર પછી બીજું જોઈએ અસમ, એની રાજધાની કઈ છે તો કે 14 નંબર દિસપુર, એ 14 નંબર ઉપર છે, બોક્સમાં આવશે 14। પછી ત્રીજું આંધ્રપ્રદેશ, એની રાજધાની કઈ છે તો કે હૈદરાબાદ છે, 11 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 11। પછી ચોથું ઉત્તર પ્રદેશ, એની રાજધાની કઈ છે તો કે લખનઉ છે, 1 નંબર ઉપર છે, તો આવશે 1। પછી પાંચમું ઉત્તરાખંડ, એની રાજધાની કઈ છે તો કે દેહરાદૂન છે, 4 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 4। પછી છઠ્ઠું ઓડિશા, એની રાજધાની કઈ છે તો કે ભુવનેશ્વર છે, 10 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 10। પછી સાતમું કર્ણાટક, એની રાજધાની કઈ છે તો કે બેંગ્લોર છે, 13 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 13। પછી આઠમું કેરળ, એની રાજધાની કઈ છે તો કે તિરુવનંતપુરમ છે, 9 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 9। પછી નવમું ગુજરાત, એની રાજધાની કઈ છે તો કે ગાંધીનગર છે, 5 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 5। પછી દસમું ગોવા, એની રાજધાની કઈ છે તો કે પણજી છે, 2 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 2। પછી અગિયાર છત્તીસગઢ, એની રાજધાની કઈ છે તો કે રાયપુર છે, 7 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 7। પછી બારમું જમ્મુ અને કાશ્મીર, એની રાજધાની કઈ છે તો કે શ્રીનગર છે, 3 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 3। પછી તેરમું ઝારખંડ, એની રાજધાની કઈ છે તો કે રાંચી છે, 8 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવશે 8। પછી ચૌદમું તમિલનાડુ, એની રાજધાની કઈ છે તો કે ચેન્નઈ, એ 12 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવ્યું 12। ત્યાર પછી પંદરમું જોઈએ તેલંગણા, એની રાજધાની કઈ છે તો કે હૈદરાબાદ છે, 16 નંબર ઉપર છે। પછી સોળમું ત્રિપુરા, એની રાજધાની કઈ છે તો કે અગરતલા છે, 15 નંબર ઉપર છે। પછી સત્તરમું નાગાલેન્ડ, એની રાજધાની કઈ છે તો કે કોહિમા છે, 26 નંબર ઉપર છે। પછી અઢારમું પશ્ચિમ બંગાળ, એની રાજધાની કઈ છે તો કે કોલકાતા, 20 નંબર ઉપર છે, એટલે બોક્સમાં આવ્યું 20। પછી ઓગણીસમું પંજાબ, એની રાજધાની કઈ છે તો કે ચંડીગઢ છે, 17 નંબર ઉપર છે। પછી વીસમું બિહાર, એની રાજધાની કઈ છે તો કે 19 નંબર ઉપર, પટના, એટલે 19 આવ્યા। પછી એકવીસમું મણિપુરમ, એની રાજધાની કઈ છે તો કે ઇમ્ફાલ છે, 25 નંબર ઉપર છે, એટલે 25 આવ્યા। પછી બાવીસમું મધ્યપ્રદેશ, એની રાજધાની કઈ છે તો કે ભોપાલ છે, 29 નંબર ઉપર છે। પછી ત્રેવીસમું મહારાષ્ટ્ર, એની રાજધાની કઈ છે તો કે મુંબઈ છે, 21 નંબર ઉપર છે। ત્યાર પછી જોઈએ ચોવીસ મિઝોરમ, એની રાજધાની કઈ છે તો કે આઇઝોલ છે, 28 નંબર ઉપર છે। પછી પચીસમું મેઘાલય, એની રાજધાની કઈ છે તો કે શિલોંગ છે, 22 નંબર ઉપર છે। ત્યાર પછી રાજસ્થાન, એની રાજધાની કઈ છે તો કે જયપુર છે, 24 નંબર ઉપર છે। પછી સત્યાવીસમું સિક્કિમ, એની રાજધાની કઈ છે તો કે ગંગોટોક છે, 18 નંબર ઉપર છે। પછી અઠ્યાવીસમું હરિયાણા, તો એની રાજધાની કઈ છે તો કે ચંડીગઢ, 23 નંબર ઉપર છે। પછી ઓગણત્રીસમું હિમાચલ પ્રદેશ, એની રાજધાની કઈ છે તો કે શિમલા છે, 27 નંબર ઉપર છે। ત્યાર પછી જોશું પાઠ 10, ભારતની કેટલીક મહાન વ્યક્તિઓ। અહીં ભારતની કેટલીક મહાન વ્યક્તિઓના ચિત્રો આપેલા છે, દરેક ચિત્ર સાથે આપેલા નામની સામે તેના માટેનો ઓળખ શબ્દ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનો છે। તો પેલું ચિત્ર આપ્યું છે, જોઈ કોનું છે, એને તો તમે ઓળખતા જ હશો, મહાત્મા ગાંધી, તો એક સેના તરીકે ઓળખાતા, તો કે રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા। ત્યાર પછી બીજું ચિત્ર જો, એને પણ તમે ઓળખતા જ હશો, સરદાર વલ્લભભાઈ પટેલ, તો એ સેને ક્યાં તરીકે ઓળખતા હતા તો કે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા। ત્યાર પછી ત્રીજું જવાહરલાલ નેહરુ, એ સેના તરીકે ઓળખાતા તો કે પ્રથમ વડાપ્રધાન તરીકે ઓળખાતા। પછી ચોથું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એ સેના તરીકે ઓળખાતા તો કે પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે ઓળખાતા। પછી પાંચમા
સુભાષ ચંદ્ર બોઝ એ શેના તરીકે ઓળખાતા? તો કે આઝાદ હિન્દ ફોજ તરીકે ઓળખાતા. ત્યાર પછી જોશું છઠ્ઠું, ડૉક્ટર આંબેડકર એ કે શેના તરીકે ઓળખાતા? તો કે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાતા. ત્યાર પછી સાતમું જોઈએ, ઇન્દિરા ગાંધી, તો એની ઓળખ શું હતી? તો કે તે પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. પછી આઠમું, સ્વામી વિવેકાનંદ, એની ઓળખ શું હતી? તો કે રામકૃષ્ણ મિશન. પછી નવમું, રવિન્દ્રનાથ ટાગોર, એ શેની રીતે ઓળખાતા? તો કે ગુરુદેવ તરીકે. પછી દસમું, વિનોબા ભાવે, એની ઓળખ શું હતી? તો કે ભૂદાનયજ્ઞ. પછી અગિયારમું, દયાનંદ સરસ્વતી, એની ઓળખ શું હતી? તો કે આર્ય સમાજ માટે ઓળખાતા. પછી બારમું, મધર ટેરેસા, એની ઓળખ શું હતી? તો કે ગરીબોના મસીહા, એ ગરીબો માટે મસીહા હતા. ત્યાર પછી જોઈએ તેરમું, રવિશંકર મહારાજની ઓળખ શું હતી? તો કે મૂક સેવક તરીકે ઓળખાતા તેઓ. પછી ચૌદમું જોશું, મોરારજી દેસાઈ, એની ઓળખ શું હતી? તો કે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા તેઓ. પછી પંદરમું, જગદીશચંદ્ર બોઝ, એની ઓળખ શું હતી? તો કે મહાન વનસ્પતિ શાસ્ત્રી હતા. પછી સોળમું, ડૉક્ટર અબ્દુલ કલામ, તો કે તે મિસાઇલ મેન હતા તરીકે ઓળખાતા. તો જોયું તમે? તો ત્યાર પછી હવે જોશું આપણે સ્વાધ્યાય. નીચે તમને નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવવાનું છે. તો ચાલો બનાવીએ. એમાં પહેલું જોઈશું, સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ લોખંડી પુરુષ તરીકે જાણીતા. એમાંથી કોણ લોખંડી પુરુષ તરીકે જાણીતા હતા? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે જવાહરલાલ નેહરુ પર શું કરવાનું? તમારે છેકો મારવાનો. ત્યાર પછી બીજું, પ્રથમ મહિલા વડાપ્રધાન હતા, તો એ મધર ટેરેસા કે ઇન્દિરા ગાંધી, એમાંથી કોણ પ્રથમ મહિલા વડાપ્રધાન હતા? તો કે ઇન્દિરા ગાંધી. એ રાખવાનું અને મધર ટેરેસા ઉપર છેકો મારવાનો. ત્યાર પછી ત્રીજું જોઈએ, આઝાદ હિન્દ ફોજના સુકાની કોણ હતા? તો કે સુભાષચંદ્ર બોઝ કે જગદીશચંદ્ર બોઝ? તો કે સુભાષચંદ્ર બોઝ. એટલે જગદીશચંદ્ર બોઝ ઉપર શું આવ્યું? છેકો. પછી ચોથું, રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ કે દયાનંદ સરસ્વતીએ કરી હતી? કોણે કરી હતી? તો કે સ્વામી વિવેકાનંદે કરી હતી. એટલે દયાનંદ સરસ્વતી ઉપર શું આવ્યું? છેકો. ત્યાર પછી પાંચમું જોઈએ, પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા રાજેન્દ્ર પ્રસાદ કે ડૉક્ટર આંબેડકર? એમાંથી પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? તો કે રાજેન્દ્ર પ્રસાદ. એટલે ડૉક્ટર આંબેડકર ઉપર છેકો. પછી છઠ્ઠું, મૂક સેવક તરીકે કોણ જાણીતા હતા? મોરારજી દેસાઈ કે રવિશંકર મહારાજ? તો કે રવિશંકર મહારાજ. એટલે મોરારજી દેસાઈ ઉપર છેકો. પછી સાતમું, ભૂદાન યજ્ઞના પ્રણેતા કોણ હતા? વિનોબા ભાવે કે રવિન્દ્રનાથ ટાગોર? તો કે વિનોબા ભાવે. પછી રવિન્દ્રનાથ ઉપર શું આવશે? છેકો. અને પછી આઠમું, આપણા રાષ્ટ્રપિતા કોણ ગણાય છે? ડૉક્ટર અબ્દુલ કલામ કે મહાત્મા ગાંધી? તો મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા ગણાય છે. શું ગણાય છે? આપણા રાષ્ટ્રપિતા. એટલે ડૉક્ટર અબ્દુલ કલામ ઉપર શું આવ્યું? છેકો. તો બાળકો, આ હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આજે તમારે આ એકથી આઠ વાક્યો જે છે છેકા મારવાનું અને સાચું વાક્ય બનાવવાનું એ તમારે હોમવર્કમાં કરવાનું છે. નમસ્તે.